હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે જોવાનું છે પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ તો જ્યારે બે પરમાણુની કક્ષકો જે છે એ એકબીજાની નજીક આવીને બંધ બનાવે છે ત્યારે આપણને તેમનું સમમિશ્રણ થતો જોવા મળશે તો આવી પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ જે છે એ આપણને અલગ અલગ ત્રણ પ્રકારે થતો આપણને જોવા મળશે કયા કયા એક છે ધન સંમિશ્રણ બીજું છે ઋણ સંમિશ્રણ અને ત્રીજું છે શૂન્ય સંમિશ્રણ આમ અલગ અલગ ત્રણ પ્રકારે થતું જોવા મળશે અને આ સંિશ્રણનો પ્રકાર જે છે એનો આધાર જે છે એ અવકાશમાં કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા કે જેને આપણે કલા કહીશું એ કલા ઉપર અને બીજું કે વિન્યાસની દિશા ઉપર આધાર જોવા મળશે દીકવિન્યાસની દિશા એટલે કે આપણે પી કક્ષકો છે તો એ પી કક્ષકની અંદર આપણને ત્રણ અલગ અલગ પેલા કક્ષકો જોવા મળશે પી એક્સ પીઆઈ અને પીઝેડ તો એ ત્રણે ત્રણ કક્ષકો જે છે એ અલગ અલગ અક્ષ ઉપર આપણને જોવા મળશે તો એ અક્ષની દિશા ઉપર આપણને એનો આધાર જોવા મળશે તો એની અંદર સૌથી પહેલાં આપણે ધન કક્ષકોનું સંમિશ્રણ વિશે જોઈએ કે ધન સંમિશ્રણ જોઈએ પહેલું છે ધન સંમિશ્રણ તો એની અંદર આપણે જોઈએ ધન મિશ્રણ આપણને અલગ અલગ પ્રકારે જોવા મળશે સૌથી પહેલાં આપણે જોઈએ તો એસ કક્ષક છે એનો આકાર આપણે જોઈએ તો ગોળાકાર જોવા મળશે અહીં આગળ પરમાણુનું કેન્દ્ર છે અને બંને અલગ અલગ પ્રમાણો ભેગા થશે ત્યારે આપણને સંમિશ્રણ થતું જોઈએ તો એને પણ આપણે ધન સમશ્રણ આપણે કહી શકીએ બીજું સમયશ્રણ આપણે જોઈએ તો કે ધારો કે ઝેડ કક્ષક છે તો એના ઉપર પીઝેડ કક્ષક છે તો એના આકાર આપણે જોઈએ ડંબેલ આકાર આપણને જોવા મળશે આ પ્રકારે તો અહીંયા આગળ આપણને એની અંદર એક અલગ અલગ કલા જોવા મળશે જેમ કે અહીં આગળ એક ધન કલા હશે અને એક ઋણ એટલે કે અલગ અલગ ભાગ જોવા મળશે આ જે છે એને આપણે વીજભાર તરીકે ગણીશું ને પરંતુ ખાલી એક ફક્ત એક ભાગ છે કે ધનભાગ અને ઋણ ભાગ તો એની સાથે વનશ કક્ષક એટલે કે એસ કક્ષકનો આકાર જે છે આ પ્રકાર અહીંયા આગળ આપણને જોડાતો જોવા મળશે કે જેની અંદર કેન્દ્રની અંદર શું હશે ધન વિજભાર અહીં આગળ કેન્દ્રની અંદર ધન વિજભર જોવા મળશે જેથી ધનુ સંિશ્રણ જોવા મળશે અહીં આગળ પણ આપણને ધન સંિશ્રણ કેમ તો કે અહીંયા આગળ બંને છેડા જે છે ધન ધન છેડા વાળા ભાગ અહીં આગળ જોડાતા જોવા મળશે અહીં આગળ એક જ આ પ્રકારનું ધન મિશ્રણ જે છે એક જ અક્ષ પર આપણને થતું જોવા મળશે પ્રકારે વાય અક્ષ હોય તો આ પ્રકાર અહીં આગળ ઝેડ અક્ષ પર જ આપણને આ પ્રકારનું સમિશ્રણ થતું જોવા મળશે બીજું ધન સમિશ્રણ કોનું વચ્ચે જોવા મળશે તો એક સરખી કક્ષકોની વચ્ચે પણ થતું જોવા મળશે જેમ કે અહીં આગળ ઝેડ કક્ષક છે આ ઝેડ અક્ષ છે ને ઉપરની બાજુ કયો અક્ષ છે એને ઉપરની બાજુના અક્ષને આપણે જો અક્ષ લઈશું તો અહીંયા આગળ આપણને અક્ષ ઉપરની બાજુ હશે અહીંયા આગળ આ અક્ષ ઉપર આપણને કક્ષકોનું સંમિશ્રણ આ પ્રકારે થતું જોવા મળશે અહીં આગળ ધન છેડો ધન છેડો યર સાઈડ ઋણ છેડો તો આ પ્રકારે અહીં આગળ એમની વચ્ચે સંમિશ્રણ થતું જોવા મળશે એ જ પ્રકારે બીજી રીતે સંમિશ્રણ કોની વચ્ચે થતું જોવા મળશે તો આ પી વાય આ ઝેડ કક્ષક છે આ એસ કક્ષક છે એ રીતે આ પી વાય પી વાય કક્ષકો વચ્ચે જોવા મળશે એ જ રીતે આપણને સેમ પી એક્સપીએક્સ કક્ષક વચ્ચે પણ આપણને જોવા મળશે જો અહીંયા આગળ આ ઝેડ અક્ષ છે અહીં આગળ આપણે ત્રણ અક્ષ આપણને જોવા મળશે એક બે અને ત્રણ આ પ્રકારે તો અહીં આગળ આપણને ઝેડ વાય અને આ એક્સ છે તો આ એક્સ સુપર ક્રોસમાં આપણને એક સરખી કક્ષકો જોડાતી આપણને જોવા મળશે આ પ્રકારે એ જ પ્રકારે અહીં આગળ બીજી આ પ્રકારે પી એક્સ પી એક્સ કક્ષકોનું સંમિશ્રણ થતું જોવા મળશે એની અંદર એની અંદર ધન છેડો ધન છેડા સાથે ઋણ છેડો ઋણ છેડા સાથે આપણને જોડાતો જોવા મળશે તો આ પ્રકારે અહીંયા આગળ આપણને અલગ અલગ ચાર પ્રકારે ધન સંમિશ્રણ થતું જોવા મળશે હવે આપણે ઋણ સંમિશ્રણ વિશે જોઈએ ઋણ સંમિશ્રણની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ આપણને ઝેડ અક્ષની ઉપર જ આપણને જોવા મળશે કે ઝેડ અક્ષ ઉપર પી કક્ષક જોવા મળશે આ પ્રકારે અને એની સાથે એસ કક્ષક જોડાયેલા છે ધન સંિશ્રણની અંદર ધન ભાગ જોડાતો હતો પરંતુ અહીં આગળ ઋણ પી ઝેડ કક્ષકની અંદર ઋણ સમિશ્રણની અંદર ઋણ ભાગ જોડાતો જોવા મળશે જ્યારે આ ધન છેડો બહારની બાજુથી આપણને જોવા મળશે તો આ પ્રકારે અહીં આગળ એક ઋણ સંમિશ્રણ જોવા મળશે એ જ પ્રકારે બીજું સમિશ્રણ જોઈએ ઋણ સમિશ્રણ અહીં આગળ ઝેડ અક્ષ ઉપર અને અક્ષ તો વાય અક્ષ પર આપણે બે કક્ષકો જોવા મળશે પી વાય કક્ષકો આગળ આ પી વાય કક્ષક છે તો એની અંદર ધન ભાગ અને ઋણ ભાગ છે અને બીજી કક્ષક હશે એ ઋણ હશે અને અહીંયા આગળ આજે નીચેનો ભાગ જે છે એ ધન જોવા મળશે જેથી અહીંયા આગળ પ્લસ માઇનસ માઇનસ જેથી આપણને ઋણ સંમિશ્રણ થતું જોવા મળશે તો અહીંયા આગળ પણ આપણને ઋણ સંમિશ્રણ થતું જોવા મળશે જ્યારે અહીંયા આગળ આપણે ધન સમિશ્રણ થતું જોવા મળતું હતું એ જ પ્રકારે પી એક્સ કક્ષકની અંદર પણ આપણને જોવા મળશે કે ઝેડ અક્ષ છે અહીંયા આગળ અને પી એક્સ અક્ષ જે છે ક્રોસ જોવા મળશે અહીંયા આગળ આપણને આ પ્રકારે એક કક્ષક જોવા મળશે બીજી કક્ષક આ પ્રકારે જોવા મળશે અહીંયા આગળ એક કક્ષકનો ધન ભાગ અને બીજી કક્ષકનો ઋણ ભાગ જોડાશે અને આગળની કક્ષકનો ઋણ ભાગ અને બીજી કક્ષકનો ધન ભાગ આ પ્રકારે જોડાઈને આપણને ઋણ સંમિશ્રણ થતું જોવા મળશે તો આ જે કક્ષક છે પીએક્સ પીએક્સ કક્ષક વચ્ચે આપણને આ પ્રકારે સંમિશ્રણ થતું જોવા મળશે હવે આપણે શૂન્ય સમિશ્રણ વિશે જોઈએ શૂન્ય સમિશ્રણ જે છે એ કલાની બહારની બહારની બાજુએ થતું જોવા મળશે કારણ કે અહીંયા આગળ દિશાઓ જે છે એ એકબીજાની નજીક જતી નથી જેમ કે અહીંયા આગળ ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા આગળ એક અક્ષ છે અહીં આગળ એના ઉપર આ એક કક્ષક આપણને જોવા મળશે ધારો કે આ કક્ષકને આપણે પીવાય લઈ લઈએ અને એનો આ ધન કલા અને આ ઋણ કલા છે તો એની અંદર જે આ જે ભાગ જે છે કે જેને આપણે શું કહીશું આ જે ભાગ છે અહીં આગળ આપણને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે છે એ શૂન્ય જોવા મળશે જેથી એને આપણે નોડ કહીશું તો અહીં આગળ આપણને એશ કક્ષક જે છે એ એશ કક્ષકનો આકાર ગોળાકાર આ પ્રકારે આપણને જોડાતો જોવા મળશે જેથી આ પ્રકારે જો એમનો સંમિશ્રણ થતું જોવા મળશે તો આવા સંમિશ્રણને અહીંયા આગળ આપણે શૂન્ય સંમિશ્રણ કરીશું ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે બીજું સંમિશ્રણ છે શૂન્ય સંમિશ્રણની અંદર કે કેવી રીતે ગોઠવણી થશે તો અલગ અલગ કક્ષકો વચ્ચે પણ આપણને શૂન્ય સંમિશ્રણ થતું જોવા મળશે કેવી રીતે તો અહીંયા આગળ પી વાય કક્ષક છે એનો ધન લોભ અને આ ઋણ લોભ છે કે પિંડક કંઈશું એને આપણે એ પી વાય અને પી એક્સની અંદર લઈએ તો આપણને આ પ્રકારે ક્રોસમાં જોવા મળશે તો એની અંદર આપણને ધન અને ઋણ પી એક્સ કક્ષક છે તો એમની વચ્ચે બંનેથી એકબીજાથી દૂર જોવા મળશે એનો મતલબ કે આ જે કક્ષકો છે એ કેવી રીતે જોડાયેલ છે સીધી જોવા મળશે ના આપણને ત્રાસિયા પ્રકારે આપણને જોવા મળશે તો આ જે પ્રકારે જોડાશે તે બંને ક્રોસ હશે એટલે એકબીજા સાથે જોડાશે નહીં જેના કારણે એમની બંને સમ સંમિશ્રણ જે છે શૂન્ય સંમિશ્રણ આપણને જોવા મળશે મિત્રો અહીંયા આગળ અક્ષ જે લખશો કે કયા અક્ષ પર તમારે કયું રાખો છે એ તમે તમારી રીતે ડિસાઇડ કરી શકો છો અક્ષ તમે કોઈ પણ લઈ શકો અહીંયા આગળ એક્સ વાય ઝેડ કોઈ પણ લઈ શકો છો આ પ્રકારે અહીંયા આગળ આપણે પરમાણીય કક્ષકોને સંમિશ્રણની અંદર ધ્યાન સંમિશ્રણ ઋણ સંમિશ્રણ અને શૂન્ય સમિશ્રણ વિશે જોઈ વિશે ખ્યાલ આવી ગયો હશે હવે એની અંદર આગળ જોઈએ કે બંધની રચનાની અંદર સમમિશ્રણ જે છે એ એક સરખી રીતે સમકેન્દ્રીય અને વિષમકેન્દ્રીય દ્વિપરમાણીય અણુ અને બહુપ્રમાણીય અણુને આપણને લાગુ પડતો જોવા મળશે જેમકે આપણને ખ્યાલ છે કે સી એચ ફોર જે છે સી એચ ફોર જેનો આકાર આપણને કેવો જોવા મળશે સમચતુષ્ફલકીય ત્યાર પછી એન એચ થ્રી છે જેનો આકાર આપણને કેવો જોવા મળશે પિરામિડલ જોવા મળશે જ્યારે એચ ટુ છે એનો આકાર આપણને કેવો જોવા મળશે વડેલો આપણને જોવા મળશે આથી અહીંયા આગળ સંયોજકતા બંધનવાદના ઉપયોગથી આ ભૂમિતિઓ જે છે એ કક્ષકે સમયના અર્થમાં આપણે સમજી શકીએ તેની અંદર સૌ આપણે સી એચ ફોર વિશે જોઈએ કે સી એચ ફોર છે એની અંદર કાર્બનની ઇલેક્ટ્રોનના જો આપણે જોઈએ તો હિલિયમ ટુ એચ ટુ ટુ પી ટુ આપણને જોવા મળશે પરંતુ એની ઉત્તેજિત અવસ્થામાં જોઈએ તો ઉત્તેજિત અવસ્થા અવસ્થાની અંદર કાર્બનની ઇલેક્ટ્રોન રસના જો આપણે જોઈશું તો કેવી રીતે જોવા મળશે તો ક્યાં આગળ હિલિયમ ત્યાર પછી અહીંયા આગળ આપણે વન એસ ટુ ટુ એસ છે 2px 2py અને 2pz એંગર 2p 2 કક્ષક છે અને જો આપણે અહીં આગળ આપણે 2s2 ને બે ઇલેક્ટ્રોન જોવા મળશે અહીં આગળ 2px 2py અને 2pz જોવા મળશે તો અહીં આગળ 2p x ની અંદર એક ઇલેક્ટ્રોન અને 2py ની અંદર એક ઇલેક્ટ્રોન જોવા મળશે તો બે ઇલેક્ટ્રોન છે અહીં આગળ 2px અને 2py તે આગળ આ જે બીજો ઇલેક્ટ્રોન જે છે એ બીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે ઉત્તેજિત અવસ્થા હશે તો આ જે કક્ષક જે છે પૂર્ણ કરવા માટે કઈ જગ્યાએ જતો જોવા મળશે તો આ ટુપી ઝેડ કક્ષકની અંદર જતો જોવા મળશે જેથી એસ કક્ષકની અંદર આપણને એક જ ઇલેક્ટ્રોન જોવા મળશે અને ઉત્તેજિત અવસ્થાની અંદર બીજો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આગળથી આપણને આ જગ્યાએ જતો જોવા મળશે જેથી અહીં આગળ એની ઉત્તેજિત અવસ્થા આ પ્રકારે જોવા મળશે જેથી એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો હિલિયમ ટુ એસ વન ટુ પી એક્સ વન ટુ પી વાય વન અને ટુ પી ઝેડ વન આપણને જોવા મળશે આથી આ પ્રકારના ઉત્તેજન માટે જરૂરી જે ઉર્જા જે છે એ કાર્બન અને હાઇડ્રોજન ચાર હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજન સાથે કાર્બનના ચાર કક્ષકો જોડાશે ત્યારે એમનું સંમિશ્રણના લીધે મુક્ત થતી ઉર્જા સાથે સરવર થતું જોવા મળશે તો અહીં આગળ આપણે કેવી રીતે એમનો સંમિશ્રણ થતું જોવા મળશે એ આપણે જોઈએ તો કે અહીંયા આગળ કાર્બન છે તો કાર્બનની આ જે ત્રણ પીએક્સ પીવાય અને પીઝ કક્ષક જે છે એ આપણને અલગ અલગ અક્ષ ઉપર જોવા મળશે જેમ કે અહીં આગળ આ કક્ષક છે અહીંયા આગળ આ કક્ષક છે અને આ એક કક્ષક છે કે આ ત્રિપરિમાણીય આપણને જોવા મળશે આ પ્રકારે તો એમની વચ્ચેનો જે ખૂણો જે છે એ દરેક વચ્ચેનો આ જે ખૂણો છે આ જે ખૂણો છે અને આ જે ખૂણો છે એ કેટલો આપણને જોવા મળશે નેવું ડિગ્રીનો જોવા મળશે તો આ એક એમની સાથે બાકીના ત્રણ પી કક્ષક સાથે હાઇડ્રોજનની વનસ્કક્ષક જે છે એ એક એક કક્ષક જે છે અહીંયા આગળ આપણને જોડાતી જોવા મળશે આ પ્રકારે અહીં આગળ એમનું સંમિશન થતું જોવા મળશે આ જે છે હાઇડ્રોજન છે હાઇડ્રોજન અને અહીં આગળ હાઇડ્રોજન સંમિશ્રણ પણ જોવા મળશે આ પ્રકારે એક એક કક્ષક જોવા મળશે અને એમની વચ્ચેનો આ જે ખૂણો જે જોવા મળશે આ ખૂણો આપણને નેવું ડિગ્રીનો આપણને જોવા મળશે જે જેથી અહીં આગળ આપણને ત્રણ સી એચ બંધ બનતા આપણને જોવા મળશે તથા કાર્બનની બાકી રહેલી આ જે ટુ એસ કક્ષક છે એની સાથે હાઇડ્રોજનનું સંમિશ્રણ થશે તો એ કક્ષક કઈ દિશાની અંદર થશે એ ચોક્કસ ખ્યાલ જોવા મળશે નહીં કે કઈ જગ્યાએ એનું સંમિશ્રણ થશે કે આ દિશામાં આ બાજુએ આ બાજુ એ કોઈ પણ જગ્યાએ એ સંમિશ્રણ પામતી આપણને જોવા મળશે તો એને આપણે કોઈપણ દિશાની અંદર સંમિશ્રણ પામતી દર્શાવી શકીએ અહીં દર્શાવવું તો આપણે અહીં આપણે દર્શાવી શકીએ એ કો આ જે સમમિશ્રણ જે છે એસ કક્ષક ટુ એસ એને આપણે જે છે એ એને આપણે એક્સ અક્ષ પર લેવું હોય તો પી એક્સ પી વાય અને પી ઝેડ હાઇડ્રોજનની વનેશ વનએસ અને વનએ હશે તો અહીં આ જે ટુએસ કક્ષક અને હાઇડ્રોજનનું સોમણ જે છે એ કોઈ પણ દિશાની અંદર આ દિશા આ દિશા અથવા આ દિશાની અંદર આપણને સમક્ષણ થતો જોવા મળશે જેના કારણે અહીં આગળ આપણને સમચતુષ્ફલક ની અંદર એચ સી એચ ઓનો આકાર ખૂણો જો જોઈ જશું જોશું કે હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો એકસોને નવ પોઈન્ટ પાંચ ખૂણા સાથે બંધ બેસતો આપણને જોવા મળશે નહીં જેના કારણે સરળ પરમાણુ કક્ષકનું સંમિશ્રણ જે છે એ સી એચ ફોરના બંધની દિશાત્મક લાક્ષણિકતાનો હિસાબ આપતી નથી મતલબ કંઈ આગળ એ ચોક્કસ દિશા વિશે જણાવતી નથી અને આપણે બીજા ઉદાહરણ જોઈએ એન H2O થ્રી એચ છે તો આની અંદર પણ જે પ્રકારે અહીંયા આગળ આપણને ત્રણ પી આ કક્ષકો જોઈએ PX PY વાય અને પીઝેડ છે જે રીતે એની અંદર નેવું ડિગ્રીના ખૂણા બને તે રીતે આની અંદર પણ નેવું ડિગ્રીના ખૂણા બનવા જોઈએ પરંતુ ખરેખર એની અંદર બંધ કોણ આપણને કેટલો જોવા મળશે એકસોને સાત ડિગ્રીનો આપણને જોવા મળશે એ જ પ્રકારે એસ્ટુઓની અંદર પણ આપણને નેવ ડિગ્રીનો ખૂણો બનવો જોઈએ પરંતુ અહીં આગળ એની અંદર બંધકોણો આપણને કેટલો જોવા મળશે એકસોને ચાર પોઈન્ટ પાંચ ડિગ્રીનો આપણને જોવા મળશે કે આ જે બંધકોણ જે છે એ બંધકોણ આપણે સંયુક્ત કોષ ઇલેક્ટ્રોન યુગમાં અપાકર્ષણ સિદ્ધાંતની અંદર આપણે જોઈ ગયા કે જેમનો આકાર જોયો અને એના ખૂણા જે છે એ ખૂણા આપણને કેટલા જોવા મળતા હતા એકસોને સાત ડિગ્રી એન એચ અંદર અને એચ ટુની અંદર એકસોને ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી જોવા મળતા હતા તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું એના પછીનો જે નેક્સ્ટ ટોપિક જે છે આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું રહેશે અને નોટબુકની અંદર નોટ કરવાનું રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ